ચાર ટી સ્પૂન ભરીને ઘી એડ કરીશું આપણે ટોટલ અડધા કપ જેટલું ઘી લેવાનું છે પણ આપણે ઘીને આ રીતે થોડું થોડું એડ કરીશું એક સાથે આપણે અડધા કપ જેટલું ઘી એડ નહીં કરી લેવાનું હવે આપણે ઘીને ગરમ થવા દઈશું ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે ચણાનો લોટ એડ કરીશું અહીંયા મેં એક ભરીને ચણાનો લોટ લીધો છે જે રેગ્યુલર જે ઝીણો લોટ આવે તે જ લીધો છે તમારી પાસે જો કકરો લોટ હોય તો તમે તે પણ લઈ શકો છો અને હવે આપણે બે ટી સ્પૂન ભરીને સોજી એડ કરીશું અહીંયા સોજી એડ કરવાથી જે શીરો છે એ દાણેદાર બનશે અને જો તમે ચણાનો લોટ કકરો લીધો હોય તો તમારે સોજી એડ નહીં કરવાની અને સારી રીતે મિક્સ કરી લઈશું અને આને ધીમા ગેસ ઉપર આપણે શેકવાનો છે તો આ મિક્સ થઈ ગયું છે પણ ગોરું લાગે છે તો આપણે ફરીથી બે ટી સ્પૂન ભરીને ઘી એડ કરીશું હવે આપણે મીડિયમ ફ્લેમ કરીને આપણે બંને છે ચણાનો લોટ અને સોજીને સારી રીતે આપણે શેકવાના છે બરાબર પહેલા મિક્સ કરી લઈશું અહીંયા તમને શરૂઆતમાં જે લોટ છે તેને આ રીતે મિક્સ કરીને હલાવતા નહીં ફાવે કારણ કે એ એકદમ ગઠ્ઠા ગઠ્ઠા રહેશે તો તમે એને સારી રીતે નહીં શેકી શકો પણ જેમ જેમ ચણાનો લોટ શેકાતો જશે તેમ તે એકદમ લિક્વિડ ફોર્મમાં થવા લાગશે એટલે કે તે હલકો પડવા લાગશે અને તમે એને સારી રીતે મિક્સ કરીને એને શેકી શકશો તો આને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણે ચણાનો લોટ એ શેકાઈ ગયા પછી એ આ રીતે એકદમ લિક્વિડ ફોર્મ જેવો થઈ ગયો છે અને આ રીતે હલકો પડે પછી આપણે એને જ્યાં સુધી એનો લાઈટ ગોલ્ડન કલર ના આવે ત્યાં સુધી આપણે શેકવાનું છે તમે જોઈ શકો છો કે સારી રીતે આપણો જે ચણાનો લોટ છે એ શેકાઈ ગયો છે અને ચણાના લોટને શેકાતા બિલકુલ વાર નથી લાગતી તો આ રીતે આપણે સતત હલાવતા રહીશું અને શેકી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણો ચણાનો લોટ સારી રીતે શેકાઈ ગયો ગયો છે 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 અને તેનો કલર એ પણ ચેન્જ થઈ તો રીતે આપણે ચણાના લોટને શેકી લેવાનો છે હવે આપણે એક કપ ભરીને દૂધ એડ કરીશું તમે આ શીરો એકલા પાણીની અંદર પણ બનાવી શકો છો દૂધની જગ્યાએ તમે એકલું પાણી પણ લઈ શકો છો હવે આપણે તે જ કપનું માપ લઈને અડધા કપ જેટલું પાણી એડ કરીશું અહીંયા તમે ડોટ કપ પાણી લઈને પણ શીરો બનાવી શકો અથવા તો દોઢ કપ દૂધ લઈને પણ શીરો બનાવી શકો એટલે તમે જે રીતે તમારે એકલા દૂધમાં બનાવવો હોય તો પણ બનાવી શકો અને એકલા પાણીમાં બનાવો હોય તો પણ બનાવી શકો અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું જેમ જેમ આપણે મિક્સ કરતા જઈશું એમ લોટ છે એ ભેગો થતો જશે તો જ્યાં સુધી ભેગો ના થાય ત્યાં સુધી આપણે આને આ રીતે હલાવીને શેકી લેવાનો છે તો આપણો આ લોટ ભેગો થઈ ગયો છે તો હવે આપણે ખાંડ એડ કરવાની છે અહીંયા આપણે અડધા કપ જેટલી ખાંડ એડ કરીશું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો પણ એક કપ ચણાના લોટની સામે અડધો કપ ખાંડ પરફેક્ટ આવે છે તો હવે આપણે ખાંડને પહેલા થોડી એડ કરીશું અને પાછળથી એડ કરીશું જેથી આપણે સારી રીતે એને મિક્સ કરી શકીએ હવે ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી આપણે એને મિક્સ કરીને શેકી લેવાનું છે હવે આપણે એક ટી સ્પૂન ભરીને ઘી એડ કરીશું અહીંયા આપણે જે અડધા કપ જેટલું ઘી લીધું છે તે બધું જ ઘી મેં એડ કરી લીધું છે હવે આને આપણે સારી રીતે મિક્સ કરીને એકાદ મિનિટ માટે શેકી લઈશું તો આપણો આ શીરો સારી રીતે શેકાઈ ગયો છે હવે આપણે ડ્રાય ફ્રૂટ એડ કરીશું અહીંયા તમારે ઈલાયચી પાવડર એડ કરવું હોય તો પણ તમે એડ કરી શકો છો અહીંયા મેં કાજુ બદામ અને કોપરાનું પણ લીધું છે છે લીધી આ રીતે તમે તમારા મનપસંદ ડ્રાયફ્રુટ એડ કરી શકો છો હવે આને એકવાર મિક્સ કરી લઈશું હજી આપણે એકાદ મિનિટ માટે શીરાને ધીમા ગેસ ઉપર જ એને આ રીતે ફેવરીને શેકતા જઈશું જેથી તેનું ઘી છે એ થોડુંક છૂટું પડવા લાગશે અહીંયા આપણે એક સાથે અડધો કપ ઘી એટલા માટે એડ નથી કર્યું કે ચણાના લોટના જે શીરો છે તેની અંદર તમે ઘી ગમે તેટલું નાખશો તો એટલું દેખાશે નહીં અને જો તમે આ રીતે ચમચી ચમચીથી નાખશો તો ઘી છે એ પરફેક્ટ દેખાશે પણ અને બરાબર આવશે પણ નહીં તો તમારે ઘીનો અહીંયા વધારે ઉપયોગ કરવો પડશે તો હંમેશા આપણે થોડું થોડું ઘી એડ કરીને આ શીરો તૈયાર કરવાનો છે તો આપણો આ શીરો છે એ રેડી થઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે તમે જોઈ શકો છો કે આપણો શીરો એ ખૂબ જ સરસ બન્યો છે તો રેડી છે આપણો ખૂબ જ ટેસ્ટી એવો ચણાના લોટનો શીરો આ શીરો દસ મિનિટ થી પણ ઓછો ટાઈમ લાગે છે તેને બનતા ફટાફટ બની જાય છે અને એટલો જ ટેસ્ટી પણ બને છે તો આ ચોક્કસથી ટ્રાય કરજો અને તમને કેવી લાગે છે તે પણ તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને જણાવો આઈ તમને આજની મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તેને લાઈક કરો શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં જે બે આઇકન છે તેને ક્લિક કરીને ઓલ ઉપર પ્રેસ કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આવજો